આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાતના ફરવાલાયક સ્થળો વિશે પહેલું છે તળાવ તળાવ ગુજરાતમાં સૌથી સારી જગ્યાઓમાં એક છે કાંકરિયા તળાવનું નિર્માણ કુતુબ ઉદ્દીને વર્ષ ચૌદસો એકાવનમાં કર્યું હતું આ તળાવ અમદાવાદમાં આવેલું છે અને શહેરના સૌથી મોટા તળાવમાંનું એક છે અહીં નગીના વાડી ખાતે ગ્રીષ્મકાલીન મહલ દીપ બગીચો પણ જોવા મળે છે જે કાંકરિયા તળાવના મધ્ય ભાગમાં આવેલો છે આ તળાવ પ્રવાસીઓને ખૂબ જ આકર્ષિત કરે છે અહીં દરેક માટે કંઈક ને કંઈક છે બાળકો માટે જૂ સત્યોતેર એકર ની વિશાળ જમીન પર પથરાયેલું છે અને તેમાં વાઘ હાથી એના અજગર અને ઘણા પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે કાંકરિયા તળાવની પાસે થતી બેલુન સફારી મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષિત કરે છે જો તમે ગુજરાતમાં ફરવાલાયક શાળા સ્થળોની શોધમાં હો તો કાંકરિયા તળાવ એક સારો વિકલ્પ છે બીજું છે ગુજરાતનું મુખ્ય આકર્ષકનું સ્થળ કચ્છનું રણ કચ્છનું રણ એક ગુજરાતના ફરવાલાયક સૌથી શાળા સ્થળોમાંનું એક છે કચ્છનું રણ ગુજરાતના કચ્છ શહેરમાં ઉત્તર અને પૂર્વમાં ફેલાયેલું છે અને વિશ્વનું સૌથી મોટું મીઠાનું રણ છે જ્યારે તમે અહીં ફરવા માટે જશો ત્યારે તેની સુંદરતાને જોઈને તમને ખૂબ જ આકર્ષિત થશો જો તમે ગુજરાત ફરવા માટે જઈ રહ્યા હોય અને તમારે એકવાર કચ્છ જરૂર જવું જોઈએ કેમ કે તેના વગર તમારો ગુજરાતનો પ્રવાસ અધૂરો છે કચ્છનું રણ એક વિશાળ ક્ષેત્ર છે જે થારના રણનો જ એક ભાગ છે કચ્છના રણનો મોટો ભાગ ગુજરાત રાજ્યમાં છે જ્યારે તેનો કેટલોક ભાગ પાકિસ્તાનમાં પણ છે ત્રીજું છે ગુજરાતમાં ફરવા માટે પ્રખ્યાત સ્થળ ગીર નેશનલ પાર્ક ગીર નેશનલ પાર્ક ગુજરાતમાં ફરવાની સૌથી સારી જગ્યાઓમાં એક છે આ એક વન્યજીવ અભયારણ્ય તેની સ્થાપનાનું મુખ્ય કારણ એશિયાઈ સિંહોનું રક્ષણ કરવાનું હતું ગીર નેશનલ પાર્કને સાસણ ગીર નેશનલ પાર્કના નામે પણ ઓળખવામાં આવે છે ગીર નેશનલ પાર્ક ગુજરાતના તાલાળા ગીર પાસે આવેલું છે સરકારના વન્ય વિભાગ વન્ય વન્યજીવ કાર્યકર્તાઓ અને એજન્સીઓના સહયોગથી ગીર નેશનલ પાર્કની વનસ્પતિઓ અને પ્રાણીઓને સુરક્ષિત કરવામાં ખૂબ જ મદદ મળે છે ગીર નેશનલ પાર્કને ઓગણીસો પાંસઠમાં સ્થાપવામાં આવ્યું હતું જો તમે ગુજરાતમાં ફરવા લાયક સ્થળની શોધમાં હો તો તમારે એક વખત ગીર નેશનલ પાર્કમાં જરૂર જવું જોઈએ ચોથું છે ગુજરાતમાં પ્રખ્યાત ફરવા લાયક સ્થળ લક્ષ્મી વિલાસ પ્લેસ લક્ષ્મી વિલાસ પ્લેસ ભારતની સૌથી ભવ્ય રચનાઓમાંનું એક છે આ પ્લેસ ગુજરાતમાં ફરવાલાયક સ્થળોમાંનું એક છે લક્ષ્મી વિલાસ પ્લેસ મહારાજા સયાજીરાવ ગાયકવાડનું ખાનગી નિવાસ સ્થાન હતું આ મહેલ લગભગ પાંચસો એકરના ક્ષેત્રમાં ફેલાયેલું છે આ હજુ પણ વડોદરાના ગાયકવાડના શાહી પરિવારનું ઘર છે અહીં મહેલની પાસે આવેલી લીલાછમ બગીચા તેને વધુ આકર્ષિત કરે છે અહીં આવેલા પ્રવાસીઓ ક્યારેક ક્યારેક વાંદરાઓ અને મોરને પણ જોઈ શકે છે અહીં મેદાનમાં ગોલ્ફ પણ સામેલ છે ઘણા સમય પહેલા એક નાનું પ્રાણી સંગ્રહાલય પણ આ ક્ષેત્રનો એક ભાગ હતો જેમાંથી એક તળાવ બચેલું છે જેમાં કેટલાક મગરો મળી આવે છે લક્ષ્મી વિલાસ પ્લેસ નિર્માણ વર્ષ અઢારસો નેવુમાં થયું હતું અને તેને પૂર્ણ થતા લગભગ બાર વર્ષ લાગ્યા હતા તે સમયે આ મહેલ બનાવવાનો કુલ કિંમત એક લાખ એશી હજાર હતી તમે ગુજરાતના કોઈ આકર્ષક સ્થળે ફરવા માટે જવા માંગો છો તો લક્ષ્મી વિલાસ પ્લેસ એક ઉત્તમ વિકલ્પ છે